Thanks. Today we are going to read the 11th read of our lab wing of standard 12. The title is The Locked Gate. It is really an interesting short story. You will definitely enjoy the story very well. I hope that you will read the story repeatedly. This is a story about a master, a guru, and his two disciples. एक गुरु અને તેના બે શિષ્યોની એક વાર્તા છે. I'm not going to explain you in the beginning. While reading, you come to know about the story. વાંચતી વખતે તમે સ્ટોરી વિશે જાણતા જાઓ. The title is The Locked Gate. Let's start. A guru had two disciples. एक गुरु ने बे शिष्य होता. Who were in the habit of arguing with each other. जेमने एक बीजा साथे दलील करवानी खूब टेव हती. Often the two accompanied the guru when he went out on a pilgrimage or went to visit his other disciples. घणी वार आ बन्ने जणा गुरु नी साथे जता ज्यारे गुरु ने पिलग्रिमेज एटले यात्राए जवानुं थता थतुं अथवा तो તેના અન્ય શિષ્યો અધર ડિસિપલ્સ અન્ય શિષ્યોની મુલાકાતે લેવા જવાનું હતું ત્યારે આ બંને શિષ્યો એની સાથે જતા. વાઇલ હી વોક્ડ ઇન સાયલેન્સ જ્યારે ગુરુ એકદમ શાંતિથી ચાલતા હોય ત્યારે ધ ડિસિપલ્સ વેન્ટ ઓન એક્સચેન્જિંગ વર્ડ્સ હેટેડલી આ બંને શિષ્યો હતા એ તિરસ્કારજનક રીતે એકબીજા સાથે સંવાદ વાદ વિવાદ કરતા. ઈચ વન સ્ટક ટુ હિઝ પોઈન્ટ ઓફ વ્યૂ તેમાં પ્રત્યેક શિષ્ય પોતાના વિચાર પોતાના દૃષ્ટિકોણને જ વળગી રહેતો. Unwilling to see any truth in the other. બીજાની વાતમાં શું સત્ય છે તે જોવાની બિલકુલ ઈચ્છા નથી રહેતી. One day the guru set out for the capital. એક દિવસ આ ગુરુ રાજધાની તરફ જવા નીકળી પડ્યા. સેટ આઉટ એટલે પ્રસ્થાન કરવું, ચાલે નીકળવું, અને કેપિટલ એટલે રાજધાની. The two disciples accompanied him. બંને શિષ્યોએ તેને સાથ આપ્યો. As usual, they argued over many issues. હંમેશની જેમ તેમણે ઘણી બધી બાબતો વિશે દલીલો કરી. Most of which were useless. તેમાંની મોટાભાગની દલીલો બિલકુલ નિરર્થક હતી. A heavy shower detained them midway at rest house. ભારે વરસાદને લીધે તેમને એક રેસ્ટ હાઉસમાં રસ્તાની વચ્ચે જ રોકાઈ જવું પડેલું. They resumed their journey after the rain subsided. વરસાદ બંધ થઈ ગયા બાદ તેમણે પોતાની યાત્રા ફરી શરૂ કરી. રિઝ્યુમ એટલે ફરીથી શરૂઆત કરવી. By the time they approached the town, જ્યાં સુધી તેઓ શહેરમાં પહોંચ્યા ત્યાં સુધી it was past midnight. મધ્યરાત્રિનો સમય પણ પસાર થઈ ગયો હતો. The capital was protected by a high circular wall and the gates used to be locked at midnight by sentries who camped atop the wall. આ કેપિટલ રાજધાની હતી તે ગોળ ફરતી દિવાલથી સુરક્ષિત કરેલી હતી. કિલ્લાની ગોળ ફરતી દિવાલ એ હાઈ સર્ક્યુલર વોલ એક ઊંચી ગોળફરતી દિવાલથી રાજધાની સુરક્ષિત હતી. એન્ડ ધ ગેટ્સ યુઝ ટુ બી લોક્ડ એટ મિડ નાઇટ બાય સેન્ટ્રીઝ અને ચોકીદાર દ્વારા તેના દરવાજા મધ્યરાત્રે બંધ કરી દેવામાં આવતા. હુ કેમ્પ્ડ અટોપ ધ વોલ જેઓ દિવાલની ટોચ ઉપર બેસીને ચોકી પહેરો કરતા હતા. ધ ગુરુ એન્ડ હિઝ ડિસિપલ્સ ફાઉન્ડ થ્રી પર્સન સ્ટેન્ડિંગ બિફોર ધ ગેટ એન્ડ શાઉટિંગ એટ વન અનધર. ગુરુ અને તેના આ શિષ્યએ ત્યાં દરવાજાની સામે ત્રણ વ્યક્તિઓને ઊભા રહેલા જોયા અને તેઓ એકબીજાની સામે બૂમો પાડીને બોલી રહ્યા હતા. દે વર અબાઉટ ટુ કમ ટુ બ્લોઝ તેઓ એકબીજાને મારવાની તૈયારીમાં હતા. ઇન ધ મૂનલાઇટ ધ સેન્ટ્રીઝ સીટેડ એટ ઓફ ધ વોલ વેર એન્જોઈંગ ધેર કોરલ્સ. ચંદ્રપ્રકાશની અંદર દિવાલની ઉપર બેઠેલા ચોકીપેરો ભરતા જે ચોકીદારો હતા તેઓ તેમના ઝઘડાનો આનંદ માણી રહ્યા હતા. હંમેશા એવું બનતું હોય છે કે જ્યારે બે વ્યક્તિ ઝઘડતા હોય તો એનો આનંદ ઘણા બધા લોકો માણતા હોય. ધ ગુરુ ઓબ્ઝર્વ ધ થ્રી મેન. ગુરુએ ત્રણ માણસોનું નિરીક્ષણ કર્યું. એન્ડ લિસન ટુ ધેર એંગ્રી એક્સચેન્જીસ અને તેમના ગુસ્સાભર્યા વિવાદો સાંભળ્યા. હી સૂન અન્ડરસ્ટુડ ધ કોઝ ઓફ ધેર ડિસ્પ્યુટ. તરત જ તે એમના ઝઘડાનું કારણ સમજી ગયા. ધ થ્રી વેર ધ રેસિડન્ટ્સ ઓફ ધ ટાઉન. હવે આમાંથી ત્રણ જણા હતા એ આ શહેરના જ નિવાસી હતા. But had been locked out as they were late in returning from some pleasure trip. પરંતુ કોઈ મનોરંજક પ્રવાસેથી પાછા ફરતા તેમને
મોડું થઈ ગયું હતું એટલે તે લોકો બહાર રહી ગયા હતા અને શહેરના દરવાજા બંધ થઈ ગયા હતા. વન ઓફ ધેમ હુ વોઝ ડ્રંક, ડ્રંક એટલે અહીંયા શરાબના નશામાં ચકચોર, તેમાંનો એક હતો જે શરાબના નશામાં ચકચોર હતો. પ્રપોઝ ધેટ ધે શુડ સ્ટોર્મ ધ ગેટ, તેણે એવી દરખાસ્ત કરી કે તેઓએ આ દરવાજાને ઉડાવી દેવો જોઈએ, તોડીને ઉડાવી દેવો જોઈએ. એન્ડ માર્ચ ઇન ટુ ધ ટાઉન ઓવર ધ સ્મેશ્ડ મેટલ પ્લેટેડ ડોર્સ, અને તૂટી ગયેલા લોખંડની પ્લેટ જડેલા તૂટી ગયેલા દરવાજા ઉપરથી ચાલીને અંદર નગરમાં પ્રવેશવું જોઈએ. હીરોઝ ધેટ વી આર, તેણે કહ્યું કે આપણે તો વીર વ્યક્તિઓ છીએ. ધીસ વિલ બી ધ રાઇટ થિંગ ફોર અસ ટુ ડુ, હા, આપણા માટે આવું જ કાર્ય કરવું વધારે યોગ્ય રહેશે. હા, નશામાં જે વ્યક્તિ હતો શરાબના નશામાં, એણે આવું સૂચન કર્યું. ધ સેકન્ડ મેન હુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ અપીમ, અપીમિયમ, અપીયમ, અપીયમ એટલે અફીણ. બીજો વ્યક્તિ હતો જે અફીણના નશામાં, અફીણની અસર હેઠળ એટલે કે એના નશામાં હતો. સેડ ધેટ ધે શુડ જમ્પ ઓવર ધ વોલ, તેણે એવું કહ્યું કે તે લોકોએ દિવાલ કૂદી જવી જોઈએ. ધેટ ઇઝ ગોઈંગ ટુ બી એઝ એક્સાઇટિંગ એઝ ફ્લાઇંગ, હી એસર્ટેડ, તેણે ભારપૂર્વક કહ્યું કે આ ઉડવા જેવું એકદમ ઉત્તેજના સફર અનુભવ બની રહેશે. ધ થર્ડ વન હુ વોઝ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ગાંજા, ત્રીજો વ્યક્તિ કે જે ગાંજાની અસર હેઠળ હતો, ગાંજાના નશામાં હતો, ઇન્સિસ્ટેડ ઓન, ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો, તેણે એવો આગ્રહ કર્યો કે ક્રીપિંગ થ્રુ ધ કી હોલ, હા, કી હોલ, ચાવી નાખવાનું જે હોલ હોય એમાંથી એ લોકોએ સરકીને જવું જોઈએ, હા, એવું એણે સૂચન કર્યું. ધેટ વુડ બી ગ્રેટ ફન, હી ઇન્સિસ્ટેડ, આગ્રહપૂર્વક કહ્યું કે આ આપણા માટે ખૂબ જ મનોરંજક બની જશે. એઝ ઇચ ડિસ્પ્યુટેડ ધ વિઝડમ ઓફ ધ અધર ટુ, હવે આ દરેક વ્યક્તિ બાકીના બે વ્યક્તિના શાણપણ સામે લડી રહ્યો હતો, હા, દરેક વ્યક્તિ બાકીના બે સામે લડી રહ્યા હતા. ધેર વોઝ પેન્ડેમોનિયમ, હવે પેન્ડેમોનિયમ એટલે કે નોઇઝી એન્ડ અનકન્ટ્રોલ બિહેવિયર ઓફ પીપલ, લોકોનું ઘોંઘાટ ભર્યું અને અનિયંત્રિત વર્તન વ્યવહાર, હવે આખી અનિયંત્રિત પરિસ્થિતિ થઈ ગઈ. ધ ગુરુ સાયલેન્સ ધેમ, હવે ગુરુએ એ લોકોને શાંત પાડ્યા. હી આસ્ક, ગુરુએ પૂછ્યું, વાય ડોન્ટ ઈચ ઓફ યુ ડૂ વોટ યુ વુડ લાઈક ટુ ડૂ, તમારામાંના પ્રત્યેક જે ઈચ્છતો હોય એમ શા માટે નથી કરતા. મોર કેટેગરીકલી હી આસ્ક ધ ફર્સ્ટ મેન ટુ સ્મેશ ધ ડોર્સ, વધારે સ્પષ્ટતા સાથે તેણે પ્રથમ વ્યક્તિ હતો એને કહ્યું કે તું દરવાજો તોડી નાખ. એન્ડ ધ સેકન્ડ મેન ટુ જમ્પ ઓવર ધ વોલ, બીજા વ્યક્તિને કહ્યું કે તું દિવાલ ઉપર થઈને કૂદીને જા. એન્ડ ધ થર્ડ મેન ટુ પાસ થ્રુ ધ કી હોલ, ત્રીજા વ્યક્તિને કહ્યું કે તું કી હોલમાંથી પસાર થઈ જા. ધે લિક્ડ ધેર લિપ્સ, બ્લિંક્ડ એટ ધ ગુરુ એન્ડ ડીડ નોટ નો વોટ ટુ સે ઓર ડૂ, હા, હવે એ લોકો મૂંઝાઈ ગયા, તે લોકો પોતાના હોઠ ઉપર જીભ ફેરવા લાગ્યા, હા, લિક એટલે ચાટવું. બ્લિંક્ડ એટ ધ ગુરુ, ગુરુની સામે આંખો પટપટાવીને જોવા લાગ્યા અને જાણતા ન હતા કે હવે શું કહેવું કે શું કરવું, હા, એન્ડ ડીડ નોટ નો વોટ ટુ ડૂ ઓર સે. મીનવાઇલ ધ ચીફ સેન્ટ્રી હેડ રેકગ્નાઇઝ ધ ગુરુ, હવે એ દરમિયાન જે મુખ્ય ચોકીદાર હતો તે ગુરુને ઓળખી ગયો. હી ક્લાઇમ ડાઉન, તે નીચે ઉતર્યો. એન્ડ ઓપન ધ ડોર્સ, તેણે દરવાજા ખોલી નાખ્યા. એન્ડ રિસીવડ હિમ રિસ્પેક્ટફુલી, અને ગુરુને આદર સહિત આવકાર્યા. એઝ ધ ગુરુ એન્ડ હિઝ ટુ ડિસિપલ્સ એન્ટર્ડ ધ ગેટ્સ, જ્યારે ગુરુ અને તેના બે શિષ્યો આ કિલ્લાના દરવાજામાંથી પ્રવેશ્યા ત્યારે ધ અધર થ્રી ફોલોડ સ્યુટ, તો બાકીના જે ત્રણ હતા એ લોકો પણ એની પાછળ પાછળ અનુસર્યા. મોસ્ટ ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ આર લાઈક ધીઝ અનરિલેટેડ ટુ રિયાલિટી, મોટાભાગની દલીલો વાસ્તવિકતા સાથે બિલકુલ સુસંગત ન હોય, હા, વાસ્તવિકતા સાથે બિલકુલ અસંગત દલીલો જ હોય છે. નન ઓફ ધ થ્રી કુડ હેવ ડન વોટ હી પ્રપોઝ ટુ ડૂ, આ ત્રણેયમાંથી કોઈ પણ પોતે દરખાસ્ત કરી હતી એ પ્રમાણે કરી જ ન શક્યા. યટ હી વોઝ ઈગર ટુ પ્રૂવ ધ સુપિરિયરિટી ઓફ હિઝ મેથડ ઓવર ધ અધર મેથડ્સ, તેમ છતાં તેમાંનો દરેક વ્યક્તિ અન્ય પદ્ધતિ કરતાં પોતાની પદ્ધતિ વધારે સર્વોપરી છે તે સાબિત કરવા માટે ઉત્સુક હતા. વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, હા, વધારે મહત્વની શું છે? ધેર વોઝ અ મેથડ ડિફરન્ટ ધેન ધેર્સ, હા, તેમની પદ્ધતિ કરતાં એક અલગ પદ્ધતિ વધારે મહત્વની હતી. એ સિમ્પલ એન્ડ હેલ્ધી મેથડ, હા, એક સરળ અને તંદુરસ્ત પદ્ધતિ. ધેટ વોઝ ટુ ગીવ ધેર આઈડેન્ટિટી ટુ ધ સેન્ટ્રીઝ, અને એ પદ્ધતિ એ હતી કે તેમણે ચોકીદારોને પોતાની ઓળખ આપવાની હતી. એન્ડ રિક્વેસ્ટ ધેમ ટુ ઓપન ધ ગેટ્સ, અને તેમણે વિનંતી કરવાની હતી કે તેઓ દરવાજા ખોલે. ધે વુડ રાધર ક્લિંગ ટુ ધેર ફોલ્સ એન્ડ અનરિયલ મેથડ્સ, તેના બદલે તેઓ ખોટી અને અવાસ્તવિક પદ્ધતિને વળગી રહ્યા. ધેન થિંકિંગ ઓફ ધ સિમ્પલ એન્ડ ટ્રુ મેથડ, હા, સરળ અને સાચી પદ્ધતિને વિચારાને બદલે એ લોકો ખોટી અવાસ્તવિક પદ્ધતિને વળગી રહ્યા.
द टू डिसिपल्स केप्ट क्वाइट, હવે આ બંને શિષ્યો બિલકુલ ચૂપ રહ્યા. ગુરુએ આ ત્રણ જણ સાથે જે વાત કરી એ દરમિયાન આ બંને શિષ્યો બિલકુલ ચૂપ રહ્યા. ધે અન્ડરસ્ટુડ વોટ ધ ગુરુ હેડ ઇન માઇન્ડ ધેર કન્ડક્ટ, તેઓ સમજી ગયા કે તેમના વર્તન વ્યવહાર સંદર્ભે ગુરુના મનમાં શું વાત ચાલી રહી હતી. મેની બિલીફ્સ આર ઇમ્પોઝડ ઓન અધર્સ ઇન ધ નેમ ઓફ રિલિજિયન આર ઇનસિગ્નિફિકન્ટ. ઘણી બધી એવી માન્યતાઓ હોય છે કે જે ધર્મના નામે લોકો ઉપર થોપી દેવામાં આવતી હોય છે. હા, ઇમ્પોઝ એટલે લાદી દેવું, થોપી દેવું. ઘણી બધી એવી માન્યતાઓ છે જે ધર્મના નામે લોકો ઉપર થોપી દેવામાં આવતી હોય છે. કોન્ટ્રોવર્સીઝ રિઝલ્ટિંગ ફ્રોમ ડિસ્કશન ઓવર સચ ઇશ્યુઝ આર મિનિંગલેસ એન્ડ અવોઇડેબલ. આવી ચર્ચાઓના લીધે જે વિવાદ ઉદ્ભવતા હોય છે, કોન્ટ્રોવર્સીઝ એટલે વિવાદ, રિઝલ્ટિંગ એટલે પરિણમવું, આવી ચર્ચાઓથી જે વિવાદો ઉદ્ભવતા હોય છે તે બિલકુલ મિનિંગલેસ, અર્થવિહીન હોય છે, અને અવોઇડેબલ એટલે કે જેને ટાળી શકાય તેમ હોય છે. ઓફન ઇગ્નોરન્સ એન્ડ ઇગો આર ધ મેજર બેરિયર્સ ઇન સોલ્વિંગ કોમ્પ્લેક્સ સિચ્યુએશન. ઘણીવાર આવી જટિલ સમસ્યાઓને ઉકેલવા માટે ઇગો એટલે અહમ અને બેરિયર્સ એટલે અવરોધો, અહમ અને અજ્ઞાનતા, ઇગ્નોરન્સ એટલે અજ્ઞાનતા, એ મોટા અવરોધરૂપ બની જતા હોય છે. વેર એઝ એ હમ્બલ માઇન્ડ કેન અવોઇડ અનનેસેસરી ડિબેટ. જ્યારે કોઈ વિનમ્ર વ્યક્તિ હોય, હમ્બલ માઇન્ડ એટલે અહીંયા હમ્બલ એટલે વિનમ્ર વ્યક્તિ હોય, તે આવી બિનજરૂરી અનનેસેસરી ડિબેટ એટલે બિનજરૂરી વાદ વિવાદને અવોઇડ, ટાળી શકે છે. એન્ડ પ્રેઝન્ટ અ સિમ્પલ સિચ્યુએશન ટુ ઇવન કોમ્પ્લેક્સ ઇશ્યુઝ, અને જટિલ મુદ્દા હોય તો એને પણ એ લોકો સરળ ઉકેલ રજૂ કરતા હોય છે. ઓકે.